હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. ઉડાન વિદ્યાલય અને વિષય છે ગણિત. ગણિતની અંદર પ્રકરણ 7 જગ અને મહગ ચાલી રહ્યું છે. તો એની અંદર આજે આપણે સરવાળા શીખવાના છે. તો ચાલો શરૂ કરીએ વિષય ગણિત પ્રકરણ 7. હવે પ્રકરણ 7 ની અંદર આપણે સરવાળા શીખવાના છે. તો આપણે સૌથી પહેલા હેડિંગ અનુસાર સરવાળા કરો. તો અહીંયા આપણે સરવાળા તમે પહેલા ધોરણમાં પણ ભણી ગયા છો. સરવાળો કરો એટલે એની નિશાની આ છે, તેના વત્તાકાર કહેવાય. બીજું કે સરવાળો કરો એટલે કે જે બે સંખ્યા આપી હોય એને ગણવાની અને પછી આપણે કુલ કેટલા થયા એ ગણવાના છે. તો સૌથી પહેલા અહીંયા 7 આપ્યા છે, તો આપણે 7 આપણા આંગળીના વેડે ગણીશું. તો 1, 2, 3, 4, 5, 6 અને 7 સાત અહીંયા આવ્યા છે. તો આપણે અહીંયા આપણો અંગૂઠો મૂકી દઈશું જેથી આપણને યાદ રહે. પછી આપણે છે 5, તો જ્યાં 7 આવ્યા છે અહીંયા એના નીચેથી ગણવાનું, એટલે કે અહીંથી શરૂ કરવાનું અને બીજા 5 ગણવાના. તો 1, 2, 3, 4 અને 5 બરોબર. હવે આપણે અહીંથી શરૂ કરીને અહીં સુધી ગણ્યું, તો હવે કુલ કેટલા થયા? તો આપણે અહીંયાથી ગણીશું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. અહીં સુધી આવ્યા થાય એટલે આપણો સરવાળો 12 થશે. તો 7 વત્તા 5 બરોબર 12 થાય. હવે આપણે અહીંયા જવાબ 12 લખ્યો, પણ તમે જોઈ શકો કે 7 લીટર 5 લીટર, તો આપણો જવાબ પણ લીટરમાં જ લખવો પડે. તો અહીંયા 12 લીટર લખવું પડે. હવે પરીક્ષાની અંદર આવું જો લીટર આપ્યું હોય તો તમારે પણ લીટર મિલિલીટર લખવું પડે. ગુંજાશનો મોટો એકમ લીટર છે અને નાનો એકમ મિલિલીટર છે. મિલિલીટરને આપણે ટૂંકમાં મિલી પણ કહી શકીએ બરોબર. જો તમે આ પદ ના મૂકો તો પરીક્ષાની અંદર એના માર્ક્સ કપાઈ જાય છે. તો ખાસ આ વાતનું ધ્યાન રાખવું કે લીટર લખ્યું હોય તો નીચે લીટર લખવું. ચલો હવે બીજો દાખલો જોઈએ. તો અહીંયા 8 છે અને અહીંયા 4 છે. હવે બાળમિત્રો એ ખાસ યાદ રાખવાનું કે બને ત્યાં સુધી આંગળીના વેઢે જ ગણવાનું. પણ તેમ છતાં માની લો કે કોઈને નથી આવડતું તો એણે આ રીતના લીધા પણ કરી શકે છે. અહીંયા 8 લખ્યા છે તો આપણે અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 લીટા કરે અને અહીંયા 4 લખ્યા છે. તો બીજા 4 લીટા 1, 2, 3 અને 4 8 લખાય એટલે 8 લીટા, 4 લખાય એટલે 4 લીટા. હવે આપણે બધા જ લીટાને ગણી કાઢીએ. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 કુલ કેટલા થયા? 12. તો આપણે અહીંયા 12 લખવાના છે અને નીચે લીટર લખ્યું છે. લીટર લખવાનું, આનો ઉપયોગ બને ત્યાં સુધી કરવાનો નથી. જ્યાં સુધી આંગળીના વેડે ફાવતું હોય ત્યાં સુધી આંગળીના વેડાનો જ ઉપયોગ કરવાનો છે. ચાલો હવે અહીંયા જોઈએ 6 વત્તા 9 શું બોલાય? 6 વત્તા 9 વત્તાકારની નિશાની છે. 6 લીટર વત્તા 9 લીટર. તો આપણે સૌથી પહેલા 6 ગણીશું. તો 1, 2, 3, 4, 5, 6 અહીંયા 6 આવ્યા. હવે ગણવાના છે આપણે 9. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 મતલબ કે બધી જ આંગળીના વેડાનો ઉપયોગ થઈ જશે. તો આપણે અહીંયા છેલ્લે 9 આવ્યા તો અહીંથી ગણવાની શરૂઆત કરી. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15. તો 6 વત્તા 9 15 થશે. જવાબ લખવાનો 15 લીટર. ચલો હવે અહીંયા આવે છે 5 વત્તા 4. તો 5 આપણે ગણીએ તો 1, 2, 3, 4 અને 5 પછી બીજા 4 ગણવાના. 1, 2, 3, 4 હવે આપણે બધા ગણી લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો અહીં જવાબ આવશે આપણો 9 લીટર બરોબર. ચલો અહીંયા લખે છે 7, અહીંયા લખે છે 3. તો
દસ લીટર. પછી અહીંયા લખે છે નવ, અહીંયા લખે છે ચાર. સૌથી પહેલા આંગળીના વડે નવ ગણવાના, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ. નવ અહીંયા આવ્યા એ પછી બીજા ચાર ગણવાના છે. તો અહીંયાથી શરૂ કરીશું, એક બે ત્રણ અને ચાર. હવે જ્યાંથી આપણે છેલ્લે આવે ત્યાંથી જ ગણવાનું શરૂ કરવાનું, એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર. તો નવ ને ચાર કેટલા થાય? તેર થાય. આપણે જવાબમાં લખવાનું તેર લીટર, બરોબર. હવે આ થયા એક રકમના સરવાળા. હવે આવી રીતે પરીક્ષામાં તમને બે રકમના સરવાળા, એટલે કે આને બે અંક આપેલા છે અને એનો સરવાળો આપણે કરવાનો છે. તો અહીંયા લખ્યા છે બે, તો શરૂઆત તમારે અહીંયાથી અહીંથી કરવાની રહેશે, બરોબર. કારણ કે અહીંથી કરશો તો દાખલો ઊંધો થશે. આપણે શરૂઆત અહીંયા પાછળથી કરવાની છે. અહીંયા એકમના અંકથી આપણે શરૂઆત કરીશું. તો અહીંયા એકમનો અંક બે અને અહીંયા છ છે, તો આપણે પહેલા એનો સરવાળો કરીશું. તો અહીંયા બે ગણીશું, એક અને બે. પછી બીજા છ ગણીશું, તો એક બે ત્રણ ચાર પાંચ અને છ. હવે આપણે બધા ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ. હવે જે જવાબ આઠ આવ્યો એ આના નીચે જ લખવાનો, જેથી આપણને ભૂલ થાય નહીં. હવે અહીંયા લખે છે પાંચ વત્તા જીરો, એટલે કે પાંચ અને જીરો. તો એક બે ત્રણ ચાર અને પાંચ, એટલે પાંચ ગણ્યા. અહીંયા જીરો છે, જીરો નો તો કોઈ અંક હોતો નથી. તો અહીંયા પાંચ લખ્યા છે અને અહીંયા જીરો લખ્યા હોય તો પાંચ ના પાંચ લખવાના, પણ જવાબ એના નીચે જ મૂકવાનો, જે રકમ હોય એના નીચે. તો આપણો જવાબ આવ્યો અઠાવન. અહીંયા લખ્યું છે મિલી, મિલી એટલે કે મિલી લીટર, જે 50 નો નાનો એકમ છે. તો આપણે અહીંયા મિલી લખીશું. જે ઉપર આપ્યું છે એ જ આપણે અહીંયા લખવાનું છે. હવે અહીંયા છે બે અને અહીંયા છે ચાર, તો એક બે ગણે. હવે ચાર, તો એક બે ત્રણ ચાર, તો કુલ કેટલા થયા? છ. ચાર ને છ, અહીંયા આપણે છ લખવાના. હવે અહીંયા બે, તો એક અને બે, અહીંયા જીરો, તો બે ના બે જ રાખવાના. તો અહીંયા બે ના બે, કારણ કે અહીંયા જીરો છે, એટલા માટે જે સંખ્યા આપી હોય એ જ નીચે મૂકવાની. જ્યારે જીરો આપ્યો હોય ત્યારે ઉપર જે સંખ્યા આપી હોય એ જ નીચે મૂકવાની. અહીં લખ્યું છે મિલી, હા ઉપર લખીશું મિલી, બરોબર. ચલો હવે અહીંયા લખ્યા છે બે વત્તા પાંચ, તો આપણે ગણીશું એક બે. હવે પાછા પાંચ ગણવા, એક બે ત્રણ ચાર પાંચ. હવે આપણે બધા ગણીશું, તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત. તો અહીંયા સાત લખવાના. હવે લખ્યું છે આઠ અને એક, આઠ વત્તા એક કેટલા થાય? નવ. તો અહીંયા નવ લખીશું અને અહીં લખીશું મિલી. જો છ ને એક સાત થાય, સાત ને એક આઠ થાય, આઠ ને એક નવ થાય, નવ માં એક ઉમેરી તો દસ થાય. તો આવું તો તમારે મોડે ગણતરી કરતા શીખવું પડે. હવે અહીંયા લખ્યું છે ત્રણ અને અહીં લખ્યા છે છ. હવે આપણે યાદ રાખવાનું ખાસ કે એકમના અંકથી શરૂઆત કરવાની. તો અહીંયા છ લખ્યા છે, અહીંયા ત્રણ, તો આપણે સૌથી પહેલા ત્રણ ત્રણ ગણીશું ને પછી છ ગણીશું. એક બે ત્રણ, હવે છ ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ. હવે બધા ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ. અહીંયા આપણે નવ લખીશું. અહીંયા ગણીએ જ લખ્યું છે ત્રણ વત્તા છ, જે અહીંયા લખ્યું છે એ જ અહીંયા લખ્યું હોય તો જવાબ પણ એ જ આવે નવ. અહીં લખીશું મિલી. અહીંયા પણ ત્રણ ને છ, અહીં પણ ત્રણ ને છ, એટલે આપણે મિલી લખીશું. હવે તમારે ખાસ યાદ રાખવાનું કે તમે એક આંગળી ઉપર ત્રણ જ સંખ્યા ગણી શકો, એક બે ને ત્રણ, કારણ કે આપણે આંગળીમાં ત્રણ જ વેઢા છે. તો એક બે ને ત્રણ, ચાર પાંચ છ, સાત આઠ નવ, દસ અગિયાર બાર, તમારે આ રીતે ગણવાનું રહેશે. હવે અહીંયા ચાર પછી અહીંયા ત્રણ આપે છે, તો આપણે એક બે ત્રણ ચાર પછી એક બે ને ત્રણ. હવે આપણે બધા ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, આપણે અહીંયા સાત
લખવાના. ચલો અહીંયા પણ 3 અને અહીં પણ 4, જો 4 અને 3, અહીંયા 3 અને 4 સરખું છે, તો અહીંયા પણ આપણે 7 લખવાના. બરોબર, એટલે જેની રીત હવે અહીંયા આપણે છે 2, તો આપણે 1 અને 2, અહીંયા આપણે છે 1, તો 1 હવે બધા ગણીએ તો 1 2 અને 3 અહીંયા 3 લખ્યા. હવે અહીંયા આપણે છે 5, અહીંયા 5, તો 1 2 3, 4 5, અહીંયા આપણે છે 3, 1 2 3, હવે બધા ગણીએ 1 2 3, 4 5 6 7 અને 8, કુલ કેટલા થયા 8, તો આપણો જવાબ અહીંયા નીચે લખીશું 8, અહીં લખીશું મીની. તો આ રીતે તમારે દાખલા ગણવાના છે. ચાલો હવે આપણે આડા સરવાળા પણ જોઈ લઈએ. હવે આપણે જોઈશું આડા સરવાળા. તમે જેમ સીધા સરવાળા કરો છો એવી રીતે આ સરવાળા છે પણ આડા સરવાળા છે. તો અહીંયા સૌથી પહેલા લખ્યું છે 4 અને સૌથી અહીંયા લખ્યું છે 2, તો 4 લીટર વત્તા 2 લીટર શું વંચાશે? 4 લીટર વત્તા 2 લીટર. હવે આપણે સરવાળો કરવાનો છે, તો જેને નથી ફાવતું એ પહેલા જોઈ લો કે અહીંયા 4 એટલે 1 2 3 4, અહીંયા છે 2, તો 1 અને 2. હવે આપણે બંને ઉગણી લઈશું, તો અહીંયા 4 એટલે આપણે 4 લીટા, અહીંયા 2 એટલે 2 લીટા. હવે 1 2 3 4 5 અને 6, કુલ કેટલા લીટા થયા? 6 લીટા. તો આપણે અહીંયા લખીશું 6 જવાબમાં, અને અહીંયા શું લખ્યું છે? લીટર, અહીં પણ લીટર, અહીં લખીશું લીટર. બરાબર, હવે પરીક્ષાની અંદર આવું કર્યું હોય તો પછી જવાબ લખ્યા પછી ભૂસી કાઢવાનો. બરોબર, કારણ કે જવાબ લખો ત્યારે આવા લીટા લખેલા કરેલા હોવા જોઈએ નહીં. તો પરીક્ષામાં આવું કર્યા પછી એને ભૂસી કાઢવાનો, એક રફ પેજમાં કરવાનો. ઓકે, ચલો હવે અહીંયા લખે છે 5 વત્તા 5 લીટર, 5 લીટર વત્તા 5 લીટર. તો આપણે સૌથી પહેલા આગળના વેડામાં 5 ગણીશું, તો 1 2 3 4 5, પાછા બીજા 5, 1 2 3 4 5. હવે બધા ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 અને 10, તો અહીંયા કુલ કેટલા થશે? 10 લીટર. ચલો હવે અહીંયા લખે છે 14 લીટર, અહીં લખે છે 9 લીટર, તો 14 લીટર વત્તા 9 લીટર. અહીંયા 14 લખ્યા હોય તો સૌથી પહેલા આંગળીમાં 14 ગણવાના અને ત્યારબાદ પછી 9 ગણવાના. તો આપણે સૌથી પહેલા 14 ગણીએ, તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14, 14 અહીંયા આવે છે, ત્યારબાદ 9 ગણવાના. તો 1 અહીંથી શરૂ કરવાનું, કારણ કે 14 આપણા અહીંયા આવે છે. બરોબર, અહીંયા બીજા વેડે, તો હવે ત્રીજો વેડો બાકી છે, તો અહીંથી ગણીશું 1, પછી હવે આ હાથનો ઉપયોગ કરીશું. બરોબર, કારણ કે આ હાથને તો બધા આંગળા પૂરા થઈ ગયા. તો હવે અહીંયા તો 1, અહીંયા 1 ગણો, 1 2 3 4 5 6 7 8 અને 9. હવે આપણે બધા ગણીએ તો 1 2 3 4 5 6 7 8, અહીંથી ચાલુ કરીએ 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 અને 23, કેટલા થશે? 23. તો અહીં લખીશું 23 લીટર. હવે અહીંયા 12 વત્તા 3 આપેલા છે, તો 12 ને 3 કેટલા થાય? તો 12 આપણે ગણીએ સૌથી પહેલા 1 2 3 4 5 6 7 8 9 10 11 12. હવે આપણે ગણીશું બીજા 3, તો અહીંયા સુધી 12 આવે ને બીજા 3, 1 2 ને 3. હવે આપણે બધા ગણી લેવાના, તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15, 12 અને 3 નો સરવાળો 15 થાય, લખીશું 15 લીટર. હવે અહીંયા આપણે છે 2 મિલિલીટર,
છે. ચાલો પેલું છે 2 મિલી વત્તા 6 મિલી, તો 2 આપણે ગણીએ તો 1 2, અહીં 6 ગણીએ 1 2 3 4 5 6. હવે બધા ગણીએ તો 1 2 3 4 5 6 7 8, 8 આપણો જવાબ આવે. અહીં શું લખ્યું છે? મિલી, અહીં પણ મિલી, તો આપણે મિલી લખવાનું છે. તો આ રીતે તમારે પણ પરીક્ષામાં આ સરવાળા પૂછાય છે, તો તમારે તૈયાર કરવાના. તમે નોટની અંદર જેટલી પ્રેક્ટિસ કરશો એટલા તમને તરત સરવાળા તૈયાર થઈ જશે. ઓકે, ગુડ બાય, ટેક કેર.